જિલ્લાની કે જ્યાં ચોમાસા સમય થતી હાલાકી આ વર્ષે ઓછી થશે ચોમાસામાં નદીઓમાં પૂર આવવાથી ગ્રામ્ય વિસ્તારમાં દર વર્ષે અનેક લોકો અને વાહન ચાલકો પૂરમાં તણાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વર્ષે આ પ્રકારની સમસ્યા સામે લડવા ફાયર વિભાગ સજ્જ છે ચોમાસાની ઋતુમાં લોકોને બચાવવાના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા જિલ્લાના હેડક્વાર્ટરને આધુનિક સાધનો અપાયા છે અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આધુનિક રેસ્ક્યુ સાધનોની સુવિધા અપાય છે જેમાં અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બોયર અને ટેન્ટ જેવા સાધનોની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકાશે ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાત્રે ઢેબી ડેમમાં તમામ સાધનોનું ટેસ્ટિંગ કરાયું હતું ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા રેસ્ક્યુ બોટ તેમજ ઓટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે એક કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે જેનો ઉપયોગ કરી શકીએ તેમજ ફ્લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલી વિસ્તારોની અંદર ક્યાંક જ્યાં અમને પાણી નથી મળતું તેવા સમયે સરોવર નાળી નાળા તળાવો જે વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સક્ષન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઈટરનો કંટ્રોલ રૂમ ઊભો કરવા માટે ટેન્ટ આ સહિતના જ ઇક્વિપમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા છે કલેક્ટરે ફાયર ટીમ સાથે બોટમાં બેસીને ડેમની અંદર પહોંચીને સાધનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોનસ્ટ્રેશન રાખવામાં આવ્યું દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી ઇમરજન્સી થાય એને રિસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે આ ઇમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે